સુરતમાં છાસ વાળી લૂંટેલી દુલ્હન લગ્ન વાંછુઓને પોતાના શિકાર બનાવતા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે, ત્યારે ફરીથી એકવાર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને લગ્નના બંધને બાંધીને બાદમાં 1,35,000થી વધુની મત્તા લઈને ફરાર થઈ ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેના આધારે ગુનો નોંધી પોલીસે લૂંટેલી દુલ્હન દલાલ સહિતના ત્રણને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યોગી ચોક ખાતે રહેતો 39 વર્ષીય યુવકના છૂટાછેડા થયા હતા, ત્યારબાદ તેનો પરિવાર કન્યાની શોધમાં હતો. આ બાબતે સગા સંબંધીઓને વાત કરી હતી. જોકે ગત જૂન મહિનામાં તેના ઓળખીતા હસમુખ કાકાએ દિંડોલીના વિપુલ ડોબરિયા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. વિપુલ અને જ્યોતિએ સાથે મળીને સંજના નામની છોકરીનો ફોટો બતાવી તેમની સાથે મુલાકાત કરાવી આપી હતી. સાથે જ કહ્યું કે સંજનાના પિતા હયાત ન હોવાથી જ્યોતિને 1.5 લાખ રૂપિયા આપવા પડશે. વિપુલ ડોબરિયાને દલાલી પેટે 20,000 અલગથી આપવાના રહેશે. સાથે સંજનાને લગ્નમાં 1 સોનાનો દાણો અને ચાંદીના છડા તથા 2-4 જોડી કપડાં આપવાના રહેશે. તમામ બાબતો નક્કી થયા બાદ ગત તારીખ 13/6/2024 રોજ સંજના સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનના મંદિરે લગ્ન થયા હતા. લગ્ન બાદ લગ્નનું પ્રમાણપત્ર બનાવવા તમામ ઝોન ઓફિસ ગયા હતા, જ્યાં સંજનાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ન હોવાથી મેરેજ સર્ટિફિકેટ બની શક્યો ન હતો. જો કે લગ્નના ત્રીજા દિવસે સંજનાએ કહ્યું કે મારી દાદીની તબિયત સારી નથી, મહારાષ્ટ્રથી સુરત આવી છે, મારે તેમના ખબર અંતર પૂછવા જવું છે જેથી મને મૂકી જાઓ. આથી સંજના સાથે લગ્ન કરનાર યુવક તેને દિંડોલી 60 પોઈન્ટ સુધી બાઇક ઉપર મૂકી આવ્યો હતો. ત્યારબાદ સંજનાએ લગ્ન કરનાર યુવકના નાના ભાઈના પત્નીને ફોન કરીને કહ્યું કે હવે હું એ ઘરે આવવાની નથી. ત્યારબાદ લગ્ન કરનાર યુવકને છેતરાયા હોવાની જાણ થતાં તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંજના, જ્યોતિ અને દલાલ વિપુલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તેની તપાસ હાથ ધરી છે. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત 6 મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી, કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી 1,35,000 જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરીને એ જે ટીમ એના સુધી પહોંચી ગયા. તો એમાં બનાવ એવો છે કે વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય, ઘરકામ કરતી હોય, એમને સમજાવ્યા કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો અને એ છોકરાને તૈયાર કરી અને દુલ્હન નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં બોલવી અને આ છોકરીની ઓળખાણ કરાવે એના નામ બદલીને. તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે, જે દુલ્હન છે, એણે એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે, ઘરકામ કરે છે અને એના મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાઈ હતી કે આની અને લગ્ન કરાવી દેવાના છે. તો પેલો છોકરો જે વિપુલભાઈ છે એ તૈયાર થાય લગ્ન કરવા માટે, તો એની પાસેથી 1,05,000 રોકડા લીધા. એ સિવાય ચાંદીની વસ્તુ, ચાંદીના છડા, સોનાની ચૂની એ રીતે ગણીને ટોટલ 1,35,000નું મુદ્દામાં જે 1,35,000નું ચીટિંગ કર્યું હતું, જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને 3 દિવસ એ છોકરા સાથે રહી અને 3 દિવસ પછી એને એવું બહાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે એમ કહીને એ જે દિંડોલીમાં રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી આ ભાઈએ ફોન કર્યો રકઝક કરી કે હું નહીં આવું. એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી. એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે, આ 3 જણાની જે ટોળકી છે, હાલ 3ના નામ ખુલ્યા છે અને 3 જણાએ મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા 2 જણા સાથે પણ હકીકત મળી છે. એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તો આમાં 420 અને 120B મુજબ IPCની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એને સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવ્યું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે. તો એને પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467-68 ને કલમો પણ ઉમેરો કરવામાં આવશે. એમાં અત્યારે પૂછપરછમાં અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર સિટી છે એ બે જગ્યા કે છે જે આ વર્ષમાં એને આ 3 જગ્યાએ લગ્ન કર્યા હતા. જે મહિલા છે જ્યોતિ નામક એમના સાથે બીજી અનેક છોકરીના પર કોન્ટેક્ટ અથવા આવી છોકરીઓ છે જેના લગ્ન કરાવ્યા છે?
એ અત્યારે તપાસ ચાલુ છે. પૂછપરછમાં 2-3 છોકરાઓના નામ નીકળે છે કે જે 2-3 છોકરાઓને દુલ્હન બનાવવા માટે તૈયાર કરી છે. આગળની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.